બનાસકાંઠાના પાનલપુરની હોસ્પિટલમાં ગતરોજ મુખ્ય હોસ્પિટલના દ્વાર આગળ દર્દીને સારવાર ન મળતા જીવ ગુમાવવાની ઘટના સામે આવી હતી, જેમાં દર્દીના પરિવારજનોએ જણાવ્યું કે હોસ્પિટલના મેનેજમેન્ટ અને સિક્યુરિટી ગાર્ડે ખૂબ જ કાકલુંદી કરવા છતાં પણ તેને અંદર પ્રવેશ ન આપ્યો હતો અને સારવાર ચાલુ કરાઈ ન હતી. પરિણામે સારવારના અભાવે હોસ્પિટલના દરવાજા આગળ દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો હતો. ઓક્સિજનના અભાવે દર્દીનો ગયો જીવ. બનાસકાંઠાના પાલનપુરની હોસ્પિટલમાં ગતરોજ મુખ્ય હોસ્પિટલના દ્વાર આગળ જ દર્દીને સારવાર ન મળતા જીવ ગુમાવવાની ઘટના સામે આવી હતી, જેમાં દર્દીના પરિવારજનોએ જણાવ્યા મુજબ હોસ્પિટલના મેનેજમેન્ટ અને સિક્યુરિટી ગાર્ડને ખૂબ જ કાકલુદી કરવા છતાં પણ તેમને અંદર પ્રવેશ ન અપાયો હતો અને સારવાર ચાલુ કરાઈ ન હતી. પરિણામે સારવારના અભાવે હોસ્પિટલના દરવાજા આગળ જ દર્દીને જીવ ખોવાનો વારો આવ્યો હતો. કોરોનાના દર્દીનો જીવ ગુમાવ્યા બાદ તેમના પરિવારજનો રોષે ભરાયા હતા અને બનાસ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસમાં ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી અમે લાશને હટાવીશું નહીં. જેના કારણે બનાસ હોસ્પિટલના વહીવટીદાર પીજે ચૌધરી પણ રાતોરાત દોડી આવી દર્દીના પરિવારજનોને પણ સમજાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે તંત્રએ આ વાત ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને તોછડાઈ ભરેલા વર્તનને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ઉપર ધરતા જ પરિવારે મૃતકના પાર્થિવ દેહને સ્વીકાર કર્યો હતો. રિયા સોલંકી, ZSTV, બનાસકાંઠા.